કેમ છો બધા? મજામાં. જો જ્યારે કોઈ પણ સેમેસ્ટર સ્ટાર્ટ થતું હોય ત્યારે શરૂઆતના ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે લોકો ડિસ્કસ કરતા હોઈએ કે ભાઈ આપણે કયો સબ્જેક્ટ ભણવાનો છે, બરાબર. સબ્જેક્ટના સિલેબસને આપણે ડિસ્કસ કરતા હોઈએ છીએ, બરાબર. તો સિલેબસ શું છે? તો કે જો જનરલી આપણને બધાને ખ્યાલ છે કે કોઈ પર્ટિક્યુલર સબ્જેક્ટ ઇન ડેપ્થ એડવાન્સ બેઝિક ટુ એડવાન્સ જ્યારે આપણે સ્ટડી કરવા જઈએ છીએ ત્યારે સબ્જેક્ટ છે એ એનો કન્ટેન્ટ છે એ બહુ મોટો હોય, બરાબર. યુનિવર્સિટીના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી અને સ્પેસિફિક જે સબ્જેક્ટ છે એના જે કન્ટેન્ટ આપણે જોવાના છે, બરાબર, આટલી જ વસ્તુ આપણે ડિસ્કસ કરતા હોઈએ છીએ, બરાબર. કેમ કે આપણી પાસે ટાઈમની લિમિટેશન્સ હોય છે, એટલા માટે જો જે ફોર્થ સેમેસ્ટરની વાત કરીએ તો તમે ફોર્થ સેમેસ્ટર કમ્પ્લીટ કરી લીધું હતું, તમારા બધા સિલેબસ છે એ કમ્પ્લીટ થઈ ગયા હતા, બરાબર. આગળ જતા એક્ઝામ જે આપણે બધાને ખ્યાલ છે કે કોરોનાના લીધે કોઈ પણ એક્ઝામ કન્ડક્ટ કરવી પોસિબલ નહોતી યુનિવર્સિટી માટે કે કોલેજીસ માટે. તો જે કંઈ પણ તમને રિઝલ્ટ યુનિવર્સિટી દ્વારા જે તમારા પ્રીવિયસ મેરિટના બેઝડ ઉપર તમને આપવામાં આવેલું છે, બરાબર, એના માટે તમને બધાને કોંગ્રેચ્યુલેશન્સ, અભિનંદન બધાને. જેને સારા પર્સન્ટેજ થતા હોય, બરાબર, એને બધાને અભિનંદન. જે લોકોને કોઈ પણ ક્વેરી હોય તો એમાં નોટિફિકેશન આપેલું છે એ મુજબ તમારે આગળ વધવાનું રહેશે, બરાબર. તો હવે તમે બધા ફિફ્થ જે સેમેસ્ટરની અંદર અત્યારે જે આપણે આવેલા છે, બરાબર, તો એના માટે સ્પેસિફિકલી હું તમારા જે સબ્જેક્ટ લેવાનો છું એ સબ્જેક્ટ વિશે આપણે થોડીક વાત કરીએ. જો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જે સબ્જેક્ટ જોવાનો છે એ છે પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ, બરાબર. જે કોર સબ્જેક્ટ છે તમારા માટે પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ. પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટની અંદર જે તમારા સ્ક્રીન ઉપર તમને બધાને દેખાય છે, જો એમનો સિલેબસ છે પ્રોડક્શન અને ઓપરેશન મેનેજમેન્ટનો, જેની અંદર મેઇનલી 5 યુનિટ જે છે મોડ્યુલ છે, બરાબર, કે જેને 5 યુનિટ કહી શકો છો તમે, એ આપણે બધા ડિસ્કસ કરવાના છે. જેમાંનું ફર્સ્ટ જે યુનિટ છે એ બેઝિકલી કોઈ પણ સબ્જેક્ટ છે એનું ઇન્ટ્રોડક્શન હોય, બરાબર. ઇન્ટ્રોડક્શનની અંદર સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન છે, બરાબર. ઇન્ટ્રોડક્શન્સ ટુ પ્રોડક્શન એન્ડ ઓપરેશન મેનેજમેન્ટ. પ્રોડક્શન મેનેજમેન્ટ શું છે એનો કોન્સેપ્ટ આપણે જોવાનો છે. સેકન્ડ થિંગ, એની ડેફિનેશન્સ જોવાની છે પ્રોડક્શન અને ઓપરેશન મેનેજમેન્ટની. ઓબ્જેક્ટિવ્સ, પ્રોડક્શન અને ઓપરેશન મેનેજમેન્ટ શા માટે? જો મેનેજમેન્ટ છે એ બહુ મોટો કોન્સેપ્ટ છે. મેનેજમેન્ટ અલગ અલગ પ્રકારે ઘણી બધી રીતે થતું હોય, પણ બિઝનેસની વાત કરો છો તો બિઝનેસની અંદર પ્રોડક્શન જે એક્ટિવિટીઝ કેરી આઉટ કરો છો, જ્યાં તમે તમારું ઓપરેશનલ એક્ટિવિટીઝને કન્ડક્ટ કરો છો, બરાબર, તો એનું ઇફેક્ટિવ મેનેજમેન્ટ શા માટે બિઝનેસની અંદર કરવું જરૂરી છે? તો એના માટેના ઓબ્જેક્ટિવ્સ છે. કોઈ પણ બિઝનેસની અંદર પ્રોડક્શન અને ઓપરેશન મેનેજમેન્ટ કેરી આઉટ કરવામાં આવતું હોય, બરાબર, તો એની પાછળ ક્યાં ઓબ્જેક્ટિવ્સ હોઈ શકે છે એ બધા આપણે ડિસ્કસ કરવાના છે. ડિસિઝન એરિયા આપણે ડિસ્કસ કરવાના છે. જો પછી રિસન્ટ જે ટ્રેન્ડ છે જે ઓપરેશન મેનેજમેન્ટની અંદર જોવા મળતો હોય, અત્યારે સમયની સાથે આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ ઘણા બધા થતા હોય, ઘણા બધા ચેન્જીસ થતા હોય, જે ચેન્જિંગ સિનારીઓ છે એની સાથે બદલાવ પણ કેવા થઈ જાય, નેસેસરી થઈ જતા હોય, બરાબર. તો ટ્રેન્ડ અત્યારનો જે રિસન્ટ ટ્રેન્ડ તમને ઓપરેશન મેનેજમેન્ટની અંદર કઈ રીતનું જોવા મળે છે એ વસ્તુ આપણે ફર્સ્ટ યુનિટની અંદર ડિસ્કસ કરવાની છે. ધેન ડિફરન્સ બિટવીન મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસ ઓપરેશન્સ. જો આપણે બધાને ખ્યાલ છે કે જે કંઈ પણ જેમ કોઈ પણ ફિઝિકલ ગુડ્સનું બાઇંગ અને સેલિંગ થતું હોય, બરાબર, એ જ રીતે સર્વિસીસ છે એ પણ એની સામે માર્કેટની અંદર અવેલેબલ હોય છે, બરાબર. તો જ્યારે મેન્યુફેક્ચરિંગની વાત કરો છો તો એના ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને સર્વિસનું જે ઓપરેશન્સ છે એ કઈ રીતે અલગ પડતું હોય, બરાબર. તો એ વસ્તુ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ ઓપરેશન્સ છે એનો ડિફરન્સ આપણે ડિસ્કસ કરવાનો છે, બરાબર. તો સિમ્પલ છે, બધી વસ્તુ કોમન છે, કોઈ પણ આમાં કોમ્પ્લિકેશન્સ નથી. પ્રોડક્શન અને ઓપરેશન મેનેજમેન્ટ રિલેટેડ આપણે બધી વસ્તુ ફર્સ્ટ ઇન્ટ્રોડક્ટરી ક્રાઇટેરિયાની અંદર બધી વસ્તુ ડિસ્કસ કરવાની છે. સેકન્ડ યુનિટની વાત કરીએ, બરાબર, તો સેકન્ડ યુનિટ શેના માટેનો છે? તો સેકન્ડ જે યુનિટ છે એ છે પ્રોસેસ સિલેક્શન્સ, બરાબર. હવે પ્રોસેસ વસ્તુ શું છે? પ્રોસેસનું સિલેક્શન્સ
એટલે કે તમે જો કોઈ પણ બિઝનેસ છે, બિઝનેસ છે એ કોઈ પણ વેલ્યુ જનરેટ કરતું હોય, બરાબર, વેલ્યુ જનરેટ કરતું હોય ઇન ધ ફોર્મ ઓફ પ્રોડક્ટ ઓર ઇન ધ ફોર્મ ઓફ સર્વિસ. તો આ જે વેલ્યુ જનરેશન પ્રોસેસ છે કંપનીની, બરાબર, કંપની છે એ શું કરે છે, કોઈ પણ ઓપરેશનલ એક્ટિવિટીઝ છે કે જ્યાં પ્રોડક્શન કેરીડ આઉટ કરવામાં આવતું હોય, બરાબર, તો ત્યાં શું થતું હોય, ટ્રાન્સફોર્મેશન પ્રોસેસીસ છે એ કેરીડ આઉટ કરવામાં આવતી હોય, બરાબર. રો મટીરિયલ છે એનું ફોર્મ ચેન્જ કરી અને એને એક આઉટપુટના ફોર્મમાં, એટલે કે પ્રોડક્ટના ફોર્મમાં પ્રિપેર કરવામાં આવતી હોય, બરાબર. તો આ જે ક્રાઇટેરિયા છે કે જેના થ્રુ રો મટીરિયલ છે એની વેલ્યુ છે, બરાબર, જેની વેલ્યુ કરતા એક ફાઇનલ પ્રોડક્ટની વેલ્યુ છે એ શું થઈ જાય છે, એન્હાન્સ થઈ જતી હોય, ઇન્ક્રીઝ થઈ જતી હોય, બરાબર. તો આ જે પ્રોસેસ જેને તમે ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ કહો છો, બરાબર, તો એ પ્રોસેસનું સિલેક્શન્સ ક્યાં બેઝ ઉપર કરવામાં આવતું હોય, તો કે જે બિઝનેસ છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય, અલગ અલગ બિઝનેસ ઉપર અલગ અલગ પ્રોસેસ છે એ સિલેક્ટ કરવામાં આવતી હોય. તો મેજર પ્રોસેસીસ કેટલી છે કે જેને આપણે ડિટેલ સ્ટડી કરવાની છે, બરાબર, એડવાન્ટેજીસ, લિમિટેશન્સ, આ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે. પછી છે મેજર પ્રોસેસીસની અંદર આપણે જોવાનું છે જોબ્સ ઓફ પ્રોસેસ જે ડિસ્કસ કરવાની છે, બેંચ પ્રોસેસ આપણે ડિસ્કસ કરવાની છે, એસેમ્બલી પ્રોસેસ આપણે ડિસ્કસ કરવાની છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ આપણે ડિસ્કસ કરવાની છે, અને કન્ટિન્યુઅસ જે પ્રોસેસ છે એની કેરેક્ટરિસ્ટિક્સ કયા પ્રકારની હોય છે એ વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે, અને લાસ્ટ વન છે પ્રોજેક્ટ પ્રોસેસ, બરાબર. એટલે મેઇનલી કહેવાનો મતલબ શું છે કે પહેલાં તો પ્રોસેસ શું છે એ વસ્તુ આપણે સમજવાની છે, બરાબર. પ્રોસેસ સમજી લીધા પછી એડવાન્ટેજીસ અને એના ડિસએડવાન્ટેજીસ ઓર વી કેન સે લિમિટેશન્સ આપણે ડિસ્કસ કરવાના છે. પછી જેટલી જેટલી મેઇન પ્રોસેસીસ છે, જોબ્સ ઓફ પ્રોસેસ, બેન્ચ પ્રોસેસ, એસેમ્બલી લાઇન પ્રોસેસ, બરાબર, કન્ટિન્યુઅસ પ્રોસેસ, કેરેક્ટરિસ્ટિક્સ એની જોવાની છે, અને લાસ્ટ વન છે પ્રોજેક્ટ પ્રોસેસ, બરાબર. તો આટલી પ્રોસેસ આપણે સેકન્ડ યુનિટની અંદર ડિસ્કસ કરવાની છે, બરાબર. જો થર્ડ ઇન્ટરેસ્ટિંગ યુનિટ છે જેની અંદર આપણે એગ્રીગેટ પ્લાનિંગ, જો જનરલી તમે એગ્રીગેટ કોન્સેપ્ટ સાંભળેલું હોય છે કે એગ્રીગેટ કોને કહેવાય, તો કે એગ્રીગેટ પ્લાનિંગની અંદર જનરલ પ્લાનિંગનો સમાવેશ થતો હોય, બરાબર. અને થર્ડ યુનિટને બે પાર્ટમાં આપણે બ્રેક કરીએ, બરાબર, ક્લાસિફાઈડ કરીએ, તો જનરલી તમને બે મેઇન પોઈન્ટ, મેજર બે પોઈન્ટ આપેલા છે, જેમાં છે ફર્સ્ટ એગ્રીગેટ પ્લાનિંગ, બરાબર. એક છે એગ્રીગેટ પ્લાનિંગ. એગ્રીગેટ પ્લાનિંગના જે કોન્સેપ્ટની અંદર આપણે જોવાનું છે કોન્સેપ્ટ ઓફ એગ્રીગેટ પ્લાન. એગ્રીગેટ પ્લાનનો જે કોન્સેપ્ટ આપણે જોવાનો છે, જેની અંદર ઇમ્પોર્ટન્સ ઓફ એગ્રીગેટ પ્લાન, પછી એપ્રોચ ઓફ એગ્રીગેટ પ્લાનિંગ અને કેપેસિટી પ્લાનિંગ છે, અગેઇન એ આપણે કોન્સેપ્ટ જોવાનો છે. કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ, કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ એટલે બેઝિકલી કોઈ પણ બિઝનેસ છે, બિઝનેસ રન કરતો હોય તો એક સ્પેસિફિક ક્રાઇટેરિયા હોય, પ્રીડિફાઇન્ડ ક્રાઇટેરિયા હોય, કે જેની અંદર જનરલી શું થતું હોય કે બિઝનેસની પ્રોડક્શન માટેની કેપેસિટીની વાત કરેલી છે, કે કોઈ પણ તમે યુનિટ પ્રોડ્યુસ કરો છો, બરાબર, તો તમે મેક્સિમમ કેપેસિટી તમારી કેટલી છે પ્રોડક્શન માટેની, બરાબર, અને રિક્વાયર્ડ કેપેસિટી જે કંઈ પણ તમારી હોય, બરાબર, ફ્યુચર ડિમાન્ડ જે છે એને ફોરકાસ્ટિંગ કરી અને બિઝનેસની અંદર કેપેસિટી રિક્વાયરમેન્ટ પ્લાનિંગ છે એ કરવામાં આવતું હોય છે, અગેઇન. અને સેકન્ડ જે પોઈન્ટ છે મેન્ટેનન્સ મેનેજમેન્ટ. મેન્ટેનન્સ મેનેજમેન્ટની અંદર જનરલી બિઝનેસ કોઈ પણ એક્ટિવિટીઝ છે, જો સિમ્પલ એક લોજિકલ વસ્તુ છે કે જે વસ્તુ તમારા માટે બિઝનેસની અંદર અત્યારે રનિંગ ક્રાઇટેરિયા છે, બરાબર, અત્યારે તમારો બિઝનેસ ચાલુ છે, સારી રીતે બધી મશીનરી, બધા ઇક્વિપમેન્ટ, બધી વસ્તુ બહુ સારું કામ કરતી હોય, બધું પ્રોપરલી અને બેસ્ટ વેમાં ચાલતું હોય, હવે આ જ ફ્લોની અંદર તમારે મશીનરી પાસેથી કામ લેવું છે, ઇક્વિપમેન્ટ પાસેથી કામ લેવું છે, બરાબર, તો તમારે એની જાળવણી કરવી પડતી હોય, બરાબર, જેને આપણે શું કહેતા હોય, મેન્ટેનન્સ કહેતા હોય. તો આ મેન્ટેનન્સ છે એ સમયે સમયે કરતું રહેવું જરૂરી બની જાય છે, અધરવાઇઝ બિઝનેસની અંદર જે કંઈ પણ પ્રોડક્શનના ક્રાઇટેરિયા છે, મશીનરી, ઇક્વિપમેન્ટ, આ બધી વસ્તુની જો તમે પ્રોપર સારસંભાળ ન લ્યો તો એ બધી વસ્તુ સમય જતા ખરાબ થઈ જાય, અને એની જે કેપેસિટી છે એની અંદર ઘટાડો થઈ જાય, એની જે પ્રોડક્ટિવિટી છે એની અંદર ઘટાડો થઈ જતો હોય, અને ઘણા બધા એક્સિડેન્ટ થવાની પ્રોબેબિલિટી વધી જાય,
અથવા તો મશીનરી બ્રેકડાઉન થવાની પણ શક્યતાઓ વધી જતી હોય, બરાબર? તો મેન્ટેનન્સ જે મેનેજમેન્ટ છે એના જે કોન્સેપ્ટની વાત કરીએ આપણે, તો એની અંદર આપણે કોન્સેપ્ટ જોવાનો છે, મેન્ટેનન્સનું ઇમ્પોર્ટન્સ જોવાનું છે, ટાઈપ્સ ઓફ પ્લાન્ટ મેન્ટેનન્સ, કેટલા રીતે કેટલા પ્રકારે પ્લાન્ટની અંદર મેન્ટેનન્સ છે એ કેરીડ આઉટ કરવામાં આવતું હોય, બરાબર? તો આ જે થર્ડ યુનિટ છે જે આપણે ડિસ્કસ કરીએ, તો ડિટેલની અંદર પોઈન્ટ વાઇઝ આપણે જોવાનો છે બધા જે પ્રીવિયસ જે મેં તમારી સાથે ડિસ્કસ કર્યા, ફર્સ્ટ યુનિટ, સેકન્ડ યુનિટ, થર્ડ યુનિટ, આ બધા યુનિટ આપણે ડિટેલની અંદર ડિસ્કસ કરવાના છે, બરાબર? જે તમારા ફિફ્થ સેમેસ્ટરમાં પ્રોડક્શન અને ઓપરેશન મેનેજમેન્ટની અંદર. ફોર્થ યુનિટ છે ફેસિલિટી લોકેશન. હવે ફોર્થ યુનિટની અંદર લોકેશન રિલેટેડ ક્રાઇટેરિયા છે. મોર ઓવર જો લોકેશનના ક્રાઇટેરિયા ઇન્ટ્રોડક્શન સ્ટેપ ઇન સિલેક્ટિંગ લોકેશન્સ, જે ફેક્ટર અફેક્ટિંગ જે સિલેક્શન્સ કરો છો તમે લોકેશન્સનું, તો એમાં ક્યાં ક્યાં ફેક્ટર્સ છે અફેક્ટ કરતા હોય, બરાબર? તો આ બધા પોઈન્ટ આપણે ઓલરેડી ક્યાંક ને ક્યાંક ટચમાં આવેલા છે. આ બધા પોઈન્ટ આપણે બીજી વખત રિવિઝન થશે. તમને બીબીએની અંદર છે, ઇવન ટ્વેલ્થ, ઇલેવન ટ્વેલ્થની અંદર પણ ક્યાંય ને ક્યાંય લોકેશન રિલેટેડ પોઈન્ટ બધા આવેલા છે, બરાબર? અગેઇન જે તમે સાઇટ સિલેક્શન કરો છો, બરાબર? તો કોમ્યુનિટી એન્ડ સાઇટ સિલેક્શન્સ છે, એ પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાનો છે. પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ છે કે જ્યારે તમે લોકેશન રિલેટેડ એનાલિસિસ કરતા હોય, બરાબર, ત્યારે તમારે ક્યાં ક્યાં પ્રકારના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ છે ફેસ કરવા પડતા હોય રિલેટેડ ટુ લોકેશન એનાલિસિસ, તો એ વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે, બરાબર? જેની અંદર આપણે જોવાનું છે, જસ્ટ કોન્સેપ્ટ આપેલો છે ઇન બ્રેકેટ કે બ્રેક ઇવન એનાલિસિસ છે અને ક્વોલિટેટિવ ફેક્ટર્સ એનાલિસિસ મોડેલ ટુ બી ઇન્ક્લુડેડ, બે વસ્તુ આપણે એની અંદર ડિસ્કસ કરવાની છે, બરાબર? અને લાસ્ટ વન છે ફિફ્થ યુનિટ, ફેસિલિટી લેઆઉટ. એની અંદર ઇન્ટ્રોડક્શન્સ છે, ફેક્ટર અફેક્ટિંગ, ફેસિલિટી લેઆઉટ છે. ફેસિલિટી લેઆઉટ એક્ઝેક્ટલી લેઆઉટ કોને કહેવાય? તો કે ભાઈ પ્રીડિફાઇન્ડ, જે રીતે તમારા બિઝનેસની અંદર એક પ્લાન્ટ એસ્ટાબ્લિશ તમે કરી લીધો છે, બરાબર, તો એ પ્લાન્ટની અંદર ક્યાં મશીનરીનું અરેન્જમેન્ટ, કઈ રીતના ફિઝિકલ અરેન્જમેન્ટ મશીનરીનું અને ઇક્વિપમેન્ટનું કઈ રીતે કરવું છે, બરાબર? એ બધી ફેસિલિટીઝ છે તમારા માટે. અલગ અલગ કેન્ટીન છે, કોઈ પણ કંપની છે તો એની અંદર કેન્ટીન છે, ક્યાં સ્ટોર રૂમ રાખવો છે, ક્યાં મેઇન મશીનરી રાખવી, સેકન્ડ મશીનરી, સેકન્ડ પ્રોસેસ જ્યાં થતી હોય સેકન્ડ મશીનરી ક્યાં રાખવાની છે, આ બધી વસ્તુ છે, બરાબર? એનું એક અરેન્જમેન્ટ થતું હોય સિસ્ટમેટિક વેની અંદર, તો એનું ઇન્ટ્રોડક્શન્સ છે, ફેક્ટર્સ છે, બરાબર, અફેક્ટિંગ ફેસિલિટી, પછી ઓબ્જેક્ટિવ્સ ઓફ ગુડ લેઆઉટ માટેના ઓબ્જેક્ટિવ્સ છે, સર્વિસ ફેસિલિટીસ લેઆઉટ છે એ આપણે ડિસ્કસ કરવાનું છે, અને ટાઈપ્સ ઓફ લેઆઉટ આપણે ડિસ્કસ કરવાના છે, જેની અંદર પ્રોડક્ટ, પ્રોસેસ, સ્ટેટિક, સેલ્યુલર અને કમ્બાઇન્ડ લેઆઉટ કોને કહેવાય. આટલી વસ્તુ આપણે પ્રોડક્શન અને ઓપરેશન મેનેજમેન્ટની અંદર તમારી સાથે ડિટેલની અંદર ડિસ્કસ કરવાની છે, બરાબર? થેન્ક યુ.